ફરી સ્વાગત છે. મારું નામ યુવરાજસિંહ ગોડાઝડિયા. આજે આપણે ધોરણ 10 ની અંદર ગણિત વિષયનો અભ્યાસ કરીશું. તો ગણિત ની અંદર પ્રકરણ 2 બહુપદીઓ માં સ્વાધ્યાય 2.2 જોઈએ. તો પ્રશ્ન 1 સૂચના છે, આપેલ બહુપદીના શૂન્યો શોધો તથા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તેમાં ચટપટ આંકડો છે 3x² - x - 4. તો આ દ્વિઘાત બહુપદી જે છે તેને આપણે px તરીકે દર્શાવી લેવાની. ધારો કે p(x) = 3x² - x - 4. તો માટે હવે આપણે પ્રથમ અને અંતિમ પદના સહગુણકનો ગુણાકાર કરીશું. તો 3 - -4 એટલે -12. તો હવે આ -12 ને આપણે એવા ભાગ કરવાના કે જેથી આપણને મધ્યમ પદ -x અથવા -1x મળે. તો 4 ના અવયવ 4 તરી 12. અને હવે અહીંયા આપણે 4 પાસે નિશાની માઇનસ રાખીશું અને 3 પાસે નિશાની પ્લસ રાખીશું, કારણ કે -4 + +3 એટલે -12, અને -4 - 3 એટલે -1 મળે. તો માટે p(x) = 3x² - 4x - 3x - 4 માટે p(x) આ બંનેમાંથી સામાન્ય નીકળશે x, એટલે અંદર વધશે 3x - 4. આ બંનેમાંથી સામાન્ય નીકળશે +1, એટલે અંદર વધશે 3x - 4. માટે p(x) = 3x - 4 છે, એક જ વખત લખાય, અને બીજો જે અવયવ મળ્યો તે x - 1. તો હવે શૂન્ય શોધવાના છે એટલે px = 0 લેવું પડશે. તો માટે p(x) = 0 લેતા તો px ની જગ્યાએ લખીશું 3x - 4 (x - 1) = 0. તો હવે આ 0 જે છે એ બંને માટે લાગુ પડશે કે 3x - 4 = 0 અથવા x - 1 = 0. તો હવે આપણે x ના સૂત્રનો કરતા બનાવવાનો છે કે 3x - 4 જમણી બાજુ હશે એટલે +4, અથવા x - 1 જમણી બાજુ હશે એટલે -1. ફરી પાછું આગળ ચાલુ આપીએ એટલે x ને કરતા બનાવીશું એટલે x ની સાથે 3 ગુણાકારમાં છે એટલે જમણી બાજુ હશે એટલે છેદમાં જશે એટલે કે ભાગાકારમાં જશે. માટે x = 4/3 અથવા બીજો ઉકેલ છે તે x - 1. તો આપણને જે બે શૂન્યો મળ્યા છે તેમાંથી એક 4/3 અને બીજું -1. હવે આપણે સરળતા ખાતે એવું પણ લખી શકીએ કે જે પ્રથમ શૂન્ય છે તેને આપણે આલ્ફા ધરી લઈએ. કે ધારો કે α = 4/3 અને બીજું શૂન્ય છે તેને બીટા તરીકે લઈએ કે β = -1. શૂન્યો શોધાઈ ગયા. હવે આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીએ. તો આપેલ દ્વિઘાત બહુપદી જે છે આપેલ દ્વિઘાત બહુપદી 3x² - x - 4 ને આપણે દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપ એટલે કે ax² - bx - c સાથે સરખાવતા. તો હવે આપણે એ ની કિંમત મળશે a = એટલે કે a એટલે x² નો સહગુણક એટલે 3, b = x² નો સહગુણક એટલે -1, અને c = અચળ પદ એટલે -4. તો હવે શૂન્ય અને સહગુણકનો સંબંધ ચકાસવા માટે આપણે પહેલા શૂન્યનો સરવાળો શોધીએ. શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર છે α/β. તો પ્રથમ શૂન્ય છે કે આપણો α એટલે 4/3 β એટલે આપણું બીજું શૂન્ય -1. આગળ ચતુર્ભુજ આપે એટલે 4/3 - −1 અને આના છેદમાં કંઈ નથી એટલે 1 લખી દેવાનું જેથી આપણે લસાઅ લેવામાં સરળતા રહે.
तो छेद ने सरखो करवा माटे હવે અહીંયા 3 પાસે 1 ઘટે 1 છેદ્યા 3 ઘટે તો જે છેદ છેદ ને જેટલા વડે ગુણ્યું એટલા વડે અંશને પણ ગુણવું પડે તો 1 ગુણ્યા 4 એટલે 4 - 3 એકા 3 અને છેદમાં એનો કોમન લસાઅ એક જ વખત લખાશે એટલે 3 બરાબર 4 - 3 એટલે 1 અને છેદમાં એનો કોમન લસાઅ 3 હવે ધ્યાન આપજો કે બરાબર 1 ના છેદમાં 3 છે તો 1 ના છેદમાં 3 ને આ રીતે પણ લખી શકાય કે માઈનસ કૌંસમાં માઈનસ 1 ના છેદમાં 3 તો જો માઈનસ માઈનસ પ્લસ એટલે 1 ના છેદમાં 3 માટે માઈનસ કૌંસમાં માઈનસ 1 ના છેદમાં 3 પણ લખી શકાય તો હવે આપણે ધ્યાન આપજો બરાબર આ માઈનસ નિશાની તો ખરી પણ આ માઈનસ 1 જે છે તે b ની કિંમત છે એટલે જો b બરાબર માઈનસ 1 હોય તો માઈનસ 1 માટે b પણ લખી શકાય એટલે આ માઈનસ 1 છે તેના માટે લખાય b છેદમાં 3 છે તો 3 એ b ની કિંમત છે એ બરાબર જો 3 લખાડો એટલે 3 ની જગ્યાએ a પણ લખી શકાય એટલે છેદમાં a બરાબર માઈનસ b ના છેદમાં a આ આપણે શૂન્યનો સરવાળો માટેનો સંબંધ ચકાસ્યો એ જ પ્રમાણે જોઈએ હવે શૂન્યનો ગુણાકાર તો શૂન્યનો ગુણાકાર બરાબર સૂત્ર છે આલ્ફા * બીટા એટલે આલ્ફા એટલે આપણું પ્રથમ શૂન્ય 4 ના છેદમાં 3 ગુણ્યા બીટા એટલે આપણું બીજું શૂન્ય - 1 તો 4 ગુણ્યા - 1 એટલે - 4 છેદમાં 3 બરાબર હવે - 4 જે છે એ આપણું c ની કિંમત છે એટલે - r ની જગ્યાએ c લખી શકાય છેદમાં 3 એટલે આપણે a ની કિંમત છે એટલે a બરાબર માઈનસ 4 ના છેદમાં 3 બરાબર c ના છેદમાં a આ આપણો શૂન્યનો ગુણાકાર સંબંધ ચકાસ્યો ઓકે થેન્ક યુ